સામુદાયિક રાજકોટમાં આઈસ્ક્રીમના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમના ગોડાઉન પર દરોડા પાડ્યા. અખાદ્ય આઈસ્ક્રીમના જથ્થા અંગે તપાસ માટે દરોડા. ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધતું હોવાથી તપાસ કરવામાં આવી રહી. લોકો અખાદ્ય આઈસ્ક્રીમ ન આરોગે તે માટે તકેદારી લેવામાં આવી રહી છે. તો ઉનાળાની સિઝન ચાલી રહી છે અને અત્યારે સૌથી વધારે આઈસ્ક્રીમ લોકો ખાતા હોય છે, ત્યારે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. દરોડા પાડવામાં આવ્યા છે રાજકોટના આઈસ્ક્રીમ ગોડાઉન પર. દરોડા આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમના ગોડાઉન પર દરોડા પાડ્યા છે. અખાદ્ય આઈસ્ક્રીમના જથ્થા અંગે તપાસ માટે આ દરોડા છે. ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધારે હોય છે અને લોકો અખાદ્ય આઈસ્ક્રીમ ન આરોગે તે માટેની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગના આ દરોડા. તો ઉનાળામાં આઈસ્ક્રીમ લોકો ખૂબ જ આરોગતા હોય છે, સૌથી વધારે આઈસ્ક્રીમ ખવાતી હોય છે ઉનાળામાં, ત્યારે લોકોને કેવી આઈસ્ક્રીમ આપવામાં આવે છે તેને લઈને આરોગ્ય વિભાગનું આ ચેકિંગ. તો રાજકોટ મહાનગરપાલિકાના બરફ બનાવતી ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી છે. બરફ બનાવતી 5 ફેક્ટરીને નોટિસ ફટકારવામાં આવી. 4 ફેક્ટરી પાસે બરફના ઉત્પાદન માટે લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે. બરફ બનાવવાની જગ્યા બિન આરોગ્યપ્રદ હોવાથી નોટિસ અપાય છે. લાભ આઈસ ફેક્ટરી, મહાદેવ આઈસ ફેક્ટરીને નોટિસ આપવામાં આવી છે. તો નવદુર્ગા, કૃષ્ણા અને નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરીને નોટિસ આપવામાં આવી છે. તો 4ના જે લાયસન્સ હતા એ ફૂડ લાયસન્સ છે એમને રિન્યુઅલ માટેની સૂચના છે તાકીદ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ કારખાનાદારને જે છે એ હાઇજીન મેન્ટેન કરવા માટે સ્પષ્ટ સૂચનાને તાકીદ આપવામાં આવી છે. જેમાં જોવા જઈએ તો જનરલી વાત કરીએ તો ફરજિયાતપણે જે આરો ટ્રીટેડ વોટર છે એનો વપરાશ કરવો છે એ ફરજિયાત હોય છે. ઘણી વખત જે છે બરફના વપરાશ જે ઉત્પાદન કરતા છે એ ટેપ વોટર એટલે કે નળનું પાણી અથવા ગ્રાઉન્ડ વોટર એટલે કે કૂવા અથવા બોરનું પાણી છે ડાયરેક્ટ વપરાશમાં લેતા હોય છે. તો આ રીતે ના કરવું જોઈએ. ફરજિયાત આરો પ્લાન્ટ છે, આરો ટ્રીટેડ વોટર છે એ વાપરવું જોઈએ. આ ઉપરાંત આરો ટ્રીટેડ વોટર તૈયાર થયા બાદ પણ એને પણ સંગ્રહ માટે જે છે એ હાઇજીન કન્ડિશન મેન્ટેન કરેલી વેલ સારી રીતે સ્વચ્છ થયેલી છે પાણીની ટાંકી છે એમાં એનો સંગ્રહ કરવો જોઈએ. અને સાથે સાથે ક્લોરિન લેવલ છે એનું ક્લોરિનેશન કરવું પણ ફરજિયાત છે.